શ્રી શારદામાનું જીવન ચરિત્ર ભાગ 2 પ્રકરણ 2 ઓડિયો 5। એક દિવસ રાધુ, નલિની દીદી અને બીજાઓએ મને જિજ્ઞાસાપૂર્વક પકડી પાડી। મારું ઘર ક્યાં આવ્યું, મારી જ્ઞાતિ કઈ છે અને મારા સગાવાલા કોણ છે તે મારે તેમને કહેવાનું હતું, પણ આ બધું કહેતા હું અચકાતી હતી। તે દિવસે શ્રી માએ સૌને બોલાવીને કહ્યું, મારી દીકરીને આટલી હેરાન શું કામ કરો છો? મારી પાસે આવો, હું તમને બધું જ કહીશ। બધા મા પાસે દોડી ગયા, હું પણ એમની પાછળ ગઈ। મને થયું માએ આ અંગત બાબતો વિશે મને કદી પૂછ્યું નથી, એ શું કહેશે તે આજ હું સાંભળીશ। એ સૌ માને કહેવા લાગ્યા, ક્ષીરોદ દીદી અહીં લાંબા સમયથી આવે છે, પણ પોતાનું વતન, પોતાની જ્ઞાતિ કે પોતાના સંબંધીઓ કોણ છે તે કશું કહ્યું નથી। આજે અમે એમને ભાવપૂર્વક પૂછ્યું પણ એ કાંઈ જ કહેતા નથી। શ્રી માએ કહ્યું, હું તમને બધું જ કહીશ। સંતરા ઉગાડતા પ્રદેશમાં એ જન્મી છે, એના સસરા બીજા જિલ્લામાં રહે છે અને એ ચંદ્રકાંતાના નજીકના સગા છે। એનું કોઈ જ નથી, મા પણ નથી, પણ એનો એક ભાઈ છે। આટલું બોલી મારી સામે જોઈ માએ મને પૂછ્યું, દીકરી બરાબર કહ્યું છે ને? એમણે મારા બાનું નામ લીધું ત્યારે મેં ઊંડો નિસાસો નાખ્યો। અંતર્યામી હોઈને બીજાના ભીતરના વિચારો અને લાગણીઓને શ્રી મા સમજી શકતા। મારો નિશ્વાસ વ્યથાનો હતો તે શ્રી મા તરત સમજી ગયા, તરત જ બોલે, અરે તારા બાનું નામ લીધું ત્યારે તને દુઃખ થયું હતું નહીં, પણ એ જીવતા હોત તો પણ તારે માટે શું કરી શકત? તારી આફતના એ અસહાય સાક્ષી બન્યા હોત। મા તરીકે મને મેળવ્યા પછી પણ તને તારા બાની ખોટ વર્તાય છે? આ શબ્દો સાંભળી મને આનંદના આંસુ આવી ગયા। નલિની દીદીને અને બીજાઓને શ્રી માએ પૂછ્યું, તમારે વધારે શું જાણવું છે? એમની જ્ઞાતિ કઈ છે? એ લોકોએ પૂછ્યું। હું એ જાહેર નહીં કરું, શ્રી મા બોલે, એ ભક્તો છે અને એમની એક જ જ્ઞાતિ છે। માના આ શબ્દોથી મારું હૈયું હરખથી છલકાયું, હું કાંઈ બોલી શકી નહીં। કાલી પૂજાને એક દિવસે સાંજે હું પૂજ્ય માને મળવા ગઈ। એ દિવસે માના ઘરમાં ખૂબ ભીડ હતી। જતા જતા 50 પૈસા આપી મેં 5 ચંપક ફૂલ ખરીદ્યા। માને ચરણે એ ધરતા મને ખૂબ તકલીફ પડી। એ કહે, આજે ટોળું મોટું છે, આજે અહીં રોકાઈશ નહીં। સુધીરાને મળી ગૌરીદાસીને ઘેર જજે અને એમની સાથે વાત કર્યા પછી ઘેર જજે। શ્રી માના આ શબ્દો સાંભળી મને ખૂબ નવાઈ લાગી। આવી સલાહ અગાઉ કદીએ એમની પાસેથી મેં સાંભળી ન હતી। મેં પૂછ્યું, હું ગાડીમાં જાઉં કે ચાલીને? મારી સાથે કોઈ આવશે કે એકલી જ જાઉં? શ્રી માએ કહ્યું, ચાલીને જા અને એકલી, કાયમ માટે શું નાની છોકરી જ રહીશ? હવે જા અને બીજી વાર આવજે। પછી શ્રી માનું નામ લઈને વધારે વિચાર કર્યા વિના હું તરત ચાલવા લાગી। રસ્તે મળતા લોકોને પૂછતા પૂછતા હું સ્કૂલે પહોંચી ગઈ। સુધીરા દીદી એના આચાર્ય હતા। મને જોઈ એ ખૂબ આશ્ચર્ય પામ્યા। મને કહે, અંધારામાં તમે એકલા કેવી રીતે આવ્યા? શા માટે આવ્યા છો? મેં જવાબ આપ્યો, આવવાનો હેતુ હું જાણતી નથી, શ્રી માએ કહ્યું એટલે આવી છું। આ સાંભળી છાત્રાલયમાં રહેતી છાત્રાઓને એમણે બોલાવી। તેમણે કહ્યું, તમારો અભ્યાસ આગો મૂકી અહીં આવો, શ્રી માને ત્યાંથી ક્ષીરોદ દીદી આવ્યા છે, એમને મળવા આવો। બધી છોકરીઓ આવી અને મને ઘેરીને બેઠી, પણ મારે જવું હતું એટલે મેં કહ્યું, મારે અત્યારે જ શારદેશ્વરી આશ્રમે જવાનું છે। સુધીરા દીદીએ મને પૂછ્યું, તમે એકલા જ જશો? હું બોલી, શ્રી માની સૂચના છે કે મારે એકલા જ જવું। હું ચાલી નીકળી। જેવી હું ચાલવા લાગી તે સમયે જ છોકરીઓના છાત્રાલયમાંથી પાછળના ભાગમાંથી એક સદગૃહસ્થ નીકળ્યા અને મારી પાછળ ચાલવા લાગ્યા। કોઈ અજાણ્યો માણસ મારો પીછો કરી રહ્યો હતો, તેથી મારું હૃદય ધડકવા લાગ્યું। ગૌરીમાં એવા આકરા સ્વભાવના હતા કે કોઈ અજાણ્યાને મારી સાથે જોઈને મને વળવા લાગે, પણ હું એ પુરુષ સાથે બોલી નહીં। શારદેશ્વરી આશ્રમને દરવાજે આવી મેં તેને કહ્યું, માજીને એટલે કે ગૌરી માને બોલાવ. ગૌરી માને ત્યાં બધા માજીને નામે ઓળખતા. એમને કહો કે માના બાગ બજારને ઘેરથી એક સ્ત્રી મળવા આવી છે. થોડી વાર પછી એક હાથમાં ઘીનો દીવો અને બીજા હાથમાં બળતા ધૂપવાળું ધૂપિયું લઈ ગૌરીમાં નીચે આવ્યા. એમને પ્રણામ કરવા ગઈ તો મને કહે, આજ તારા પ્રણામ મારાથી સ્વીકારી શકાય? મક્કમપણે એમણે મારા પ્રણામ સ્વીકાર્યા નહીં, જાણે કે મારી આરતી ઉતારતા હોય તેમ. મારા મુખ આગળ ગૌરી માને દીવો હલાવતા જોઈ મને નવાઈ લાગી. તરત જ એમનો મોરો બદલાયો. એમણે પૂછ્યું, તું ક્યાંથી આવે છે? ક્યાં રહે છે? તું અહીં શા માટે આવી છે? મારી તરફ ચીંધી પેલા ભાઈએ કહ્યું, એ સુધીરા દીદીને ત્યાં ગઈ હતી અને કહેતી હતી કે મારે અહીં આવવું છે. મને થયું કે હું તમને કદી મળ્યો નથી, એટલે એની સાથે આવીશ તો હું પણ તમને મળી શકીશ. હું આટલા માટે જ આવ્યો છું. તારું નામ શું છે? એમ ગૌરી માએ પૂછતા તે સદગુરુ હસ્તે પોતાની ઓળખ આપી. મેં એને ઓળખ્યો કારણ મેં એનું નામ સાંભળ્યું હતું. ગૌરીમાં બોલ્યા, મેં તારું નામ સાંભળ્યું છે. તું સિલહટનો છો ને? ગૌરીમાં પડદે રહેતી નથી, એટલે તું એને ગમે ત્યાં મળી શક્યો હોય. સાધુઓને મળવું હોય તો તું બેલુડ મઠમાં જા, સાધ્વીને મળીને શું કરીશ? એ ગૃહસ્થે કહ્યું, રવિવારે અહીં આવું તો તમને મળી શકું એમ આશા છે. ગૌરીમાં કહે, બિલકુલ નહીં, મારી દીકરીઓ અહીં વસે છે, અહીં તારાથી મને નહીં મળી શકાય. આ સાંભળી ગૌરીમાને પ્રણામ કરી એ સદગૃહસ્થ ગયા.